નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર યુનિટ વન કેનયુ ઇન્સ્ટોલ લવના આ બીજા અને છેલ્લા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કેનયુ ઇન્સ્ટોલ લવના પહેલાં પાઠમાં આપણે જોયું કે આ એક કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેનો સંવાદ છે જેમાં કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવો હોય છે પરંતુ તેને ખબર નથી કે કઈ રીતે લવને ઇન્સ્ટોલ કરવો જેથી તે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની મદદ લે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ તેને કહે છે કે તમે હાર્ટ નામની ફાઇલ ખોલો પરંતુ જ્યારે કસ્ટમર હાર્ટ નામની ફાઇલ ઓપન કરે છે ત્યારે એની અંદર ચાર જુદી જુદી ફાઇલ્સ શરૂ હોય છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તેને બંધ કરવાનું પણ શીખવાડે છે એટલે લવ ધીમે ધીમે ઇન્સ્ટોલ થવા લાગે છે પણ જ્યારે લવ ઇન્સ્ટોલ થતો હોય છે ત્યારે એક એરર આવે છે અને એ એરર શું છે એ એરરને કઈ રીતે દૂર કરવી તે આપણે આ વિડીયોમાં શીખીશું તો શરૂ કરીએ એ એરર હોય છે ફોર વન ટુ એરર ફોર વન ટુ મીન્સ પ્રોગ્રામ નોટ રન ઇન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ કોમ્પોનન્ટ્સ એટલે ભાગ હિસ્સો અને ઇન્ટરનલ એટલે આંતરિક કે લવ નામનો જે પ્રોગ્રામ છે એ આંતરિક વિભાગની અંદર આંતરિક હિસ્સાઓની અંદર શરૂ નથી એટલે કસ્ટમર ગભરાઈ જાય છે કે આ શું એરર આવી એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે કે આ તો બહુ સામાન્ય પ્રોબ્લેમ છે હું તમને સરળ ભાષામાં સમજાવું તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ કે આનો મતલબ એમ કે તમારે બીજાને ચાહતા પહેલાં તમારે તમારી પોતાની જાતને ચાહવી પડશે એટલે કે તમારી અંદર ઘણી બધી અચ્છાઈ છે બુરાઈ છે તો તમે જેવા છો એવો તમારે તમારી જાતને સ્વીકારો પણ કસ્ટમર કે છે કે કઈ રીતે આ બીજાને ચાહતા પહેલાં મારી જાતને ચાહવું એ મને આવડતું નથી એટલે તરત જ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે કે તમે ઓપન સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી એન્ડ કોપી ધ ફોલોઇંગ ફાઇલ્સ ટુ માય હાર્ડ એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વસ્વીકાર પોતાની જાતનો સ્વીકાર સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરીને ઓપન કરો અને એની અંદર જે નીચે જણાવેલી ફાઇલ્સ છે એ બધી ફાઇલ્સને કોપી કરી અને માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર તમે એને પેસ્ટ કરો એ ફાઇલ્સ કઈ છે તો કે સૌથી પહેલી છે ફર્ગીવ સેલ્ફ પોતાની જાતને માફ કરવી સેકન્ડ વન સેલ્ફ એસ્ટીમ સ્વમાન સ્વપ્રતિષ્ઠા ત્રીજું છે રિયલાઇઝ વર્થ પોતાનું મૂલ્ય સમજવું અને ચોથું છે ગુડનેસ અચ્છાઈ ભલાઈ આ ચારે ચાર ફાઇલ્સને તમારે કોપી કરી અને માય હાર્ટ નામના ફાઇલની અંદર તમારે પેસ્ટ કરવાનું છે કોપી કરવાનું છે સેલ્ફ એક્સેપ્ટન્સમાંથી અને પેસ્ટ કરવાનું છે માય હાર્ટની અંદર કસ્ટમર જ્યારે એ ચારે ચાર ફાઇલ્સને માય હાર્ટ નામના ફાઇલની અંદર કોપી કરે છે ત્યારે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ કોન્ફ્લિક્ટિંગ એટલે અડચણરૂપ કે આ ચાર ફાઇલ્સ જ્યારે તમે કોપી કરશો એટલે જે અડચણરૂપ ફાઇલ્સ છે એ જતી રહેશે એના ઉપર ડિસ્ટર્બ કરશે નહીં પણ કસ્ટમર સર્વિસ કહે છે ટુ સેલ્ફ ક્રિટિક ડોટ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ઓલ્સો ફ્રોમ રિસાયકલ બિન અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમે સેલ્ફ ક્રિટિક સ્વવિવેચન નામની ફાઇલને તમામ ડિરેક્ટરીઝમાંથી ડિલીટ કરી નાખો અને ડિલીટેડ ફાઇલ્સ બધી ક્યાં જાય મિત્રો રિસાયકલ બિનમાં એમાંથી પણ સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરી નાખો જેથી એ પાછી ના આવે અને ડિસ્ટર્બ ના કરે જ્યારે કસ્ટમર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા તમામ માહિતીનું અનુસરણ કરે છે તો પછી શું થાય છે કે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ ન્યૂ ફાઇલ્સ લાઈક સ્માઇલ ડોટ એમપીસી વોમ્થ ડોટ કોમ પીસ ડોટ ઇએક્સી કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે માય હાર્ટ નામની ફાઇલની અંદર નીચેની નવી ફાઇલ્સ આવી જાય છે જેમ કે સ્માઇલ ખુશી વોમથ હૂંફ પીસ શાંતિ અને કન્ટેન્ટમેન્ટ સંતોષ જ્યારે લવ ઇન્સ્ટોલ થઈ જાય ત્યારે આ ચાર સદ્ગુણો ચાર સારી સારી લાગણીઓ આપણી અંદર ઓટોમેટિક શરૂ થઈ જાય છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ માહિતી આપે છે કે હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે સીએસઆર સેઇઝ ધેટ લવ ઇઝ ઇન્સ્ટોલ કમ્પ્લીટલી એન્ડ ઇટ ઇઝ ફ્રી વેર સો શેર ઇટ વિથ અધર પીપલ ટુ ગેટ નીટ મોડ્યુલ બેક એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ છે એ ફ્રી વેર છે ફ્રી એપ્લિકેશન છે તમે આને મેક્સિમમ શેર કરો અને જો તમે આને શેર કરશો તો તમે બીજાની પણ જે નીટ એન્ડ ક્લીન ફાઇલ છે બીજાના જે સદ્ગુણો છે સારા સારા વિચારો છે એ પણ તમે પાછા મેળવી શકશો અને આમ આ યુનિટ પૂરો થાય છે અને કસ્ટમર એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો આભાર માને છે આશા રાખું છું મિત્રો કે તમને આ વિડિયો મારફતે ધોરણ બારનો યુનિટ વન કેન ઇન્સ્ટોલ લવ સમજાઈ ગયો હશે અને આવા જ જો બીજા વિડીયો અંગ્રેજીના ધોરણ બારના માટેના જોતા હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ચેનલનું નામ છે આશીષ એમ જોશી થેન્ક યુ